નમસ્કાર 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 વાલા વાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થીઓનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપણો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ કે જે નવનીત કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલું છે, જેની અંદર આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સેક્શન ડી એટલે કે વિભાગ ડી ની અંદર ચેપ્ટર નંબર 15 નું સોલ્યુશન જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારું રહ્યું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ, તમારી પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું છે. તો આનું સોલ્યુશન્સ છે તે તમને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપરથી તો મળી જ રહે છે, પણ આની જે હાર્ડ કોપી છે, આ અસાઇનમેન્ટ છે, તે તમે ઘર બેઠા પણ મંગાવી શકો છો. કેવી રીતે? 6354 82 73 83 આ નંબર ઉપર તમે સંપર્ક કરીને મંગાવી શકો છો, અથવા તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે, ત્યાં જઈને પણ તમે તેને ઓર્ડર કરી શકો છો. તો શરૂઆત કરીએ આજના આપણા વિડીયોની. પ્રકરણ નંબર 15 કે વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 5 લક્ષણોની ચર્ચા કરો. તો એમાં જોઈએ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો નીચે મુજબ છે. એમાં પહેલું લક્ષણ શું છે? તો કે નીચી માથાડી ઠાવક. વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશોની વસ્તી વૃદ્ધિનો દર શું હોય છે? ઊંચો હોવાથી માથાડી ઠાવક કેવી હોય છે? ઓછી હોય છે, અને પરિણામે લોકોનું જીવન ધોરણ નીચું રહે છે. પછી બીજું છે વસ્તી વૃદ્ધિ. તો આ દેશોમાં વસ્તી વૃદ્ધિનો વાર્ષિક દર 2% કે તેથી વધારે હોય છે. ત્રીજું શું છે? કૃષિ ક્ષેત્ર પર અવલંબન. આ દેશોમાં મુખ્ય પ્રવૃત્તિ છે એ ખેતી છે, અને દેશના 60% લોકો કરતા વધારે લોકો રોજગારી છે એ ખેતીમાંથી મેળવતા હોય છે, અને દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો છે તે 25% આસપાસ હોય છે. પછી ચોથું છે કે આવકની અસમાન વહેંચણી. તો આ દેશોમાં રાષ્ટ્રીય આવક તેમજ ઉત્પાદકના સાધનોની માલિકી અને વહેંચણીમાં પણ ઘણી અસમાનતા હોય છે. આ અસમાનતા કેવી હોય છે? તો કે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પ્રવર્તે છે. આ દેશોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ખૂબ જ અલ્પસંખ્યાના લોકો વચ્ચે થયેલું હોય છે, અને આ દેશમાં ટોચના જે 20% ધનિક લોકો છે તે રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય, જ્યારે તળિયાના જે 20% ગરીબ લોકો છે તે રાષ્ટ્રીય આવકનો માત્ર 10% જ હિસ્સો ધરાવતા હોય. પછી પાંચમું છે બેરોજગારી. તો આ જે દેશો હોય છે તે બેરોજગારીનું કુલ પ્રમાણ શ્રમિકોના 3% કરતા પણ વધારે હોય છે, અને આ દેશમાં મોસમી છુપી એટલે કે પ્રચ્છન્ન બેરોજગારી, ઔદ્યોગિક અને અન્ય પ્રકારની બેરોજગારીનું પ્રમાણ પણ વધારે હોય છે. વળી બેરોજગારીનો સમયગાળો પણ કેવો હોય છે? ખૂબ લાંબો હોય છે. બીજો સવાલ છે કે ભારતીય અર્થતંત્રના માળખાનો પરિચય આપો. તો ભારતના અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિઓ અને વ્યવસાયનો મુખ્ય 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે. પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર, બીજું માધ્યમિક ક્ષેત્ર, અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. તો એમાં પહેલું જે પ્રાથમિક ક્ષેત્ર, તો આ આર્થિક પ્રવૃત્તિના આ વિભાગને વ્યવસાયિક માળખા તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાથમિક ક્ષેત્રમાં આવશે ભારતીય અર્થતંત્રના પ્રાથમિક ક્ષેત્રમાં કઈ કઈ વસ્તુ આવે છે? તો કે ખેતી, પશુપાલન, પશુ સંવર્ધન તેમજ મરઘા બતકા, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ જેવી પ્રવૃત્તિનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં થાય. અને સામાન્ય રીતે જે વિકાસશીલ દેશો હોય તેમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય, પરંતુ જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થાય તેમ માધ્યમિક અને સેવા ક્ષેત્રના સાપેક્ષમાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ છે તે ઘટતું જાય, અને પ્રાથમિક ક્ષેત્રની તુલનામાં માધ્યમિક અને સેવા ક્ષેત્રનો વ્યાપ છે તે વધતો જાય છે. બીજું છે માધ્યમિક ક્ષેત્ર. તો કે અર્થતંત્રના માધ્યમિક ક્ષેત્રમાં નાના મોટા યંત્રો, બાંધકામ, વીજળી, ગેસ, પાણીનો પુરવઠો વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, અને આ ક્ષેત્ર ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે. તેમાં શું આવશે? માધ્યમિક ક્ષેત્રની અંદર ટાંકણીથી લઈને મોટા મોટા યંત્ર સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે, અને મોટા ઉદ્યોગો રોજગારીની દ્રષ્ટિએ ઓછા મહત્વના છે, કારણ કે તે મૂડી પ્રધાન હોવાથી તેમાં યંત્રનો ઉપયોગ થાય, અને તેથી તે ઓછા લોકોને રોજગારી આપે છે. ત્યારબાદ ત્રીજું છે સેવા ક્ષેત્ર. તો કે ભારતીય અર્થતંત્રના સેવા ક્ષેત્રમાં વ્યાપાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમો, મનોરંજન વગેરે સેવાકીય આર્થિક પ્રવૃત્તિઓ છે તેનો સમાવેશ થાય, અને ભારતીય અર્થતંત્રમાં રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો શું છે?
નોંધપાત્ર ફાળો રહ્યો છે. ત્રીજો સવાલ, તફાવત આપો બજારવાદી પદ્ધતિ અથવા તો મૂડીવાદી પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ વચ્ચેનો. તો જોઈએ બજાર પદ્ધતિનો પહેલો મુદ્દો કે મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં ઉત્પાદનના સાધનો ખાનગી માલિકીના હોય, ત્યારે સમાજવાદી પદ્ધતિમાં શું હોય છે? ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે, સરકારની હોય છે. પછી આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી સહિત લગભગ બધા જ આર્થિક નિર્ણયો છે એ નાણું અને ભાવતંત્રની મદદથી લેવાય, અને આ નિર્ણયો છે તે કોની પાસે હોય છે? કેન્દ્રની સત્તા હેઠળ હોય છે, એટલે કે રાજ્ય લે છે. કોણ લે છે? રાજ્ય. પછી આ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર આર્થિક વ્યવસ્થા માલિક જેવા હોય છે. પદ્ધતિમાં નાણું અને ભાવતંત્રનું આર્થિક વ્યવસ્થાપન છે એ કેવા હોય? માલિક જેવા. જ્યારે આમાં શું હોય છે? નોકર જેવા હોય છે. અને આ પદ્ધતિમાં વ્યક્તિ આર્થિક સ્વતંત્ર અને અંગત પસંદગીનું સ્વાતંત્ર્ય ભોગવે છે. અને આ પદ્ધતિમાં આર્થિક સ્વતંત્ર અને અંગત પસંદગીનું સ્વાતંત્ર્ય હોતું નથી. પછી આ પદ્ધતિમાં ઉત્પાદકો નફો કરવાના ઉદ્દેશ્યથી ઉત્પાદન પ્રવૃત્તિમાં જોડાયેલા હોય, અને આ પદ્ધતિમાં નફા વૃત્તિને સ્થાન હોતું નથી. બધા ઉત્પાદક એકમો છે તેમાં સમાજનું હિત ધ્યાનમાં રાખવામાં આવે છે. અને પછી શું છે? હરીફાઈનું તત્વ હોય. સમાજવાદી પદ્ધતિમાં હરીફાઈના તત્વનો અભાવ જોવા મળે છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ખાનગી માલિકીના હોવાથી સમાજમાં આવક અને સંપત્તિની અસમાનતા જોવા મળે છે. શું? આવક અને સંપત્તિની અસમાનતા જોવા મળે. અને આ ઉત્પાદનમાં સાધનો અને ખાનગીની માલિકીના અભાવે સમાજમાં આર્થિક અસમાનતાનું પ્રમાણ મર્યાદિત રહે છે. પછી આ પદ્ધતિમાં સમાજ ગરીબ અને ધનિક એવા વર્ગો હોય. આમાં શું હોય છે? ગરીબ અને ધનિક એવા વર્ગો જોવા મળે, અને વર્ગભેદ નાબૂદ કરે છે. આથી તેમાં વર્ગવિહીન સમાજનો ઉદ્દેશ્ય રહેલો હોય. બસ વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું ચેપ્ટર નંબર 15નું સોલ્યુશન. આવા જ એક નવા ચેપ્ટરના સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.